નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની ડેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તો મિત્રો આજે તારીખ ચોવીસ સાત બે હજાર ત્રેવીસને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવા જોઈએ અને મિત્રો આ પવિત્ર અધિક માસ ચાલે તો પૂજન અવશ્ય કરવું જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈના માટે જુઠ્ઠી ગવાહી નહીં આપતા કોઈના માટે ખોટું નહીં બોલતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે ચોક્કસપણે ગાયના દૂધમાં ગુલાબજળ ઉમેરી અને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે વેપારની વાતમાં જાણીએ તો વધુ પડતો ખોટો સ્ટોક ભેગો નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરે મિથુન રાશિવાળાએ આજે ચોક્કસપણે શિવ દર્શન કરવા જોઈએ અને પોતાના મહત્ત્વના કામો પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે બને ત્યાં સુધી કોઈ શેર સટ્ટામાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળા આજે શું છે કર્ક રાશિવાળાએ આજે ગાયના દૂધમાં કેસર અથવા હળદર નાખીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ ભગવાનના આશીર્વાદ માગવા જોઈએ ઓમ નમઃ શિવાયની માળા કરવી જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે પોતાના ફાયદા માટે પોતાના નફા માટે કોઈ પણ વ્યક્તિ નાનો મોટો કોઈ પણ વ્યક્તિ એને દગો નહીં આપતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ જે શું કરજો સિંહ રાશિવાળાએ આજે ચોક્કસ સૂર્યને જલ ચડાવવું જોઈએ શિવજીના દર્શન કરવા જોઈએ ચોક્કસ ફાયદો થાય શું નથી કરવાનું તો મિત્રો સિંહ રાશિવાળાએ આજે બને ત્યાં સુધી દક્ષિણમાં લાંબી યાત્રાઓ ન કરવી કન્યા કન્યા રાશિવાળાએ જે શું કહેજો કન્યા રાશિવાળાએ પણ આજે શિવ દર્શન કરવા જોઈએ શક્ય હોય તો ભગવાનના મંદિરમાં થોડું કળફ ફળાદીનું દાન કરવું જોઈએ તો મિત્રો આ એક નનકડો ઉપાય તમને ભગવાન સારી તક અપાવે તો એ ઝડપી પણ લેજો શું નથી કરવાનું તો મિત્રો આજે બને ત્યાં સુધી વારસામાં મળેલી મિલકત વેચવી નહીં તુલા તુલા રાશિવાળા આજે શું કરજો તુલા રાશિવાળા આજે ખરેખર ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને થોડુંક રૂં દીવો કરવા માટેનું રૂં મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે તમારે ખાસ તમારી વાણી પર કંટ્રોલ રાખવાનો છે વાણીનો ખોટો દુરુપયોગ નથી કરવાનો નહીં તો દુશ્મનો વધશે વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળે આજે શું હોય વૃશ્ચિક રાશિવાળે આજે શિવજીના દર્શન કરવા જોઈએ ભગવાનનું દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ ને થોડુંક મીઠું પાણી અથવા દૂધ વળના ઝાડને ચડાવવું જોઈએ તો સારામાં સારો ફાયદો મળે શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈ પણ કાયદા વિરુદ્ધનું કામ કોઈ પણ ખોટું કામ આજે આપણે નથી કરવાનું ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કહો છો ધનરાશિવાળાએ આજે શિવજીનો કેસર અથવા હળદરવાળા દૂધથી અભિષેક કરવો જોઈએ અને ઘરના વડીલોની અથવા આપણી સાથે રહેતા આજુબાજુમાં રહેતા આપણી સાથે કામ કરનારા કોઈ વડીલને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈ તમારી પાસે સલાહ માંગે જો એ બાબતનું જ્ઞાન તમારી પાસે હોય તો સલાહ આપજો અને ન હોય તો ના કહેજો પણ એને ખોટી સલાહ નહીં આપતા મકર મકર રાશિવાળાએ આજે શું કહે છે મકર રાશિવાળાએ આજે અધિક શ્રાવણમાં સોમવારના દિવસે ભગવાન શિવના મંદિર જવું જોઈએ અને આપણાથી ભૂતકાળમાં કોઈ સંબંધ બગડેલો જ તો એ સુધરે એના આશીર્વાદ માગવા જોઈએ ને આશીર્વાદ લઈને પછી જે માણસ સાથે આપણા સંબંધ બગડેલા જ એને વાત કરીને એને મળીને કે એને ફોન કરીને સંબંધો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈ પણ આપણા વડીલ માતા પિતા કાકા કાકી ભાઈ ભાભી કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળે આજે શું કરવું કુંભ રાશિવાળે પણ આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ચોક્કસપણે મંદિરે જાઓ તો મંદિરની બહાર બેઠેલા કોઈ ગરીબ વ્યક્તિને ચોક્કસ થોડુંક પૈસાનું દાન અવશ્ય કરજો શું નથી કરવાનું તો મિત્રો આજે તમારે પણ ખોટું કામ નથી કરવાનું મીન રાશિ મીન રાશિવાળે આજે શું કરજો મીન રાશિવાળે આજે ચોક્કસ શિવમંદિર જવું જોઈએ ભગવાનનું દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને બેસન અથવા ચણાની દાળમાંથી બનેલી વાનગી કોઈ ગરીબને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને દુઃખ પડે એવું કોઈ કામ આજે નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ના કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું મારી વદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે